મને એસિડ રિફ્લક્સની પ્રોબ્લેમ છેલ્લા 10 વર્ષની છે. કાલે હું અહીંયા આગળ મેનોમેટ્રીનો ટેસ્ટ અને પીએચઆર નરી નાખવા માટે અહીંયા આગળ આવ્યો હતો. એના નરી નાખ્યા પછી મને ખાવા પીવામાં કોઈ તકલીફ નથી, સુવામાં મને રાત્રે કોઈ તકલીફ નથી, એક્સરસાઇઝ મેં નોર્મલ કરી છે. સર્જરી કરાયા પછી મને 1-1.5 કલાકમાં મને લિક્વિડ આપવાનું ચાલુ કર્યું અને ખાવાનું પણ મને આપ્યું. મને કોઈ ખાવામાં કે લિક્વિડમાં કોઈ તકલીફ નથી થતી. આ 3 મહિના દરમિયાન મને થોડી નાની મોટી પ્રોબ્લેમ થતી હતી, પણ ડૉક્ટર ચિરાગ ઠક્કરના કન્સલ્ટેશનથી એ બધી પ્રોબ્લેમો દૂર થઈ. કોઈ એવી મેજર પ્રોબ્લેમ કોઈ દિવસ નથી થઈ. અને આજ હું 101% કહી શકું છું કે આઈ એમ 100% ક્યોર એન્ડ આઈ ડોન્ટ નીડ મેડિસિન. હવે મને મેડિસિનની કોઈ જરૂરત નથી ભવિષ્યમાં. મારું નામ ચંદ્રેશ પટેલ છે, હું આણંદથી આવ્યો છું. મારી ઉંમર 56 યર્સ છે. મને એસિડ રિફ્લક્સની પ્રોબ્લેમ છેલ્લા 10 વર્ષની છે અને ઘણા લાંબા સમયથી હું ટેબ્લેટ પર આનો ટ્રીટમેન્ટ કરી રહ્યો છું. છેલ્લા 1-2 વર્ષથી મને ટેબ્લેટથી અસર નથી થતી અને રિફ્લક્સ કન્ટિન્યુશન થાય છે. હું ડૉક્ટર ચિરાગ ઠક્કરને 3 મહિના પહેલાં આવીને મળ્યો. સરે મને 1-1.5 મહિના સુધી ટેબ્લેટ પર રાખ્યું. પછી મને ફરીથી બીજી ટેબ્લેટના ડોઝ ઓછા કર્યા. પણ મને ખાવા પીવામાં દિવારીમાં ખાવા પીવાના લીધે મને થોડું રિફ્લક્સ વધારે રહેવા માંડ્યું. તો ફરીથી હું સર પાસે આવ્યો અને સરને મને પીએચ મેનોમેટ્રી અને 24 પીએચનું ટેસ્ટ કરવાનું ટ્રીટમેન્ટ કર્યું. કાલે હું અહીં આગળ મેનોમેટ્રીનો ટેસ્ટ અને પીએચઆર નરી નાખવા માટે અહીં આગળ આવ્યો હતો. એના નરી નાખ્યા પછી મને ખાવા પીવામાં કોઈ તકલીફ નથી, સુવામાં મને રાત્રે કોઈ તકલીફ નથી, એક્સરસાઇઝ મેં નોર્મલ કરી છે અને ફૂડ હું બધું જ લઈ શકું છું. અને જે સરે મને કીધું હતું, મેં જે વસ્તુ હું નથી ખાઈ શકતો તો એ પણ મેં ખાધી છે. અને જે રિફ્લક્સને બધું છે એ ઓછું છે મને. અને આના પછી સર મને ગાઈડ કરશે કે મારે સર્જરી માટે જવું છે કે નથી જવું. સર્જરી માટે જવું છે, આઈ વિલ ગો ફોર ધીસ. આઈ થિંક ડૉક્ટર ચિરાગ ઠક્કર જે કરી રહ્યા છે, ધીસ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ઇઝ ગિવિંગ ટુ મી એન્ડ આઈ હોપ સો કે આઈ વિલ ગેટ 100% રિકવર. થેન્ક યુ. મારું નામ ચંદ્રેશ પટેલ છે, હું આણંદથી આવ્યો છું. મારી ઉંમર 56 યર્સ છે. પહેલાં પણ એક મેં વિડીયો બનાવ્યો છે જેમાં મારો ડૉક્ટરે મેનોમેટ્રી અને પીએચ ટેસ્ટ માટે મને બોલાવ્યો હતો. એના રિઝલ્ટ આવતા પછી ડૉક્ટરે બધું સ્ટડી કર્યા પછી મને સર્જરીની સલાહ આપી. મેં આજે સર્જરી કરાવવાનું ડિસાઇડ કર્યું. બપોરમાં મારી સર્જરી કરવામાં આવી. 2 કલાકથી વધારે મારી સર્જરી ચાલી છે. સર્જરી કરાયા પછી મને 1-1.5 કલાકમાં મને લિક્વિડ આપવાનું ચાલુ કર્યું અને ખાવાનું પણ મને આપ્યું. મને કોઈ ખાવામાં કે લિક્વિડમાં કોઈ તકલીફ નથી થતી. મને થોડુંક સીસેસનું પેઇન અને એ રહે છે, એ પણ માઇનર જ છે. અને બાકી હું એ સજેસ્ટ કરું છું કે આ સર્જરીથી કોઈ બીમારી જરૂરત નથી. મારું નામ ચંદ્રેશ પટેલ છે, મારી એજ 56 છે. મારે 4 દિવસ પહેલાં સર્જરી કરવામાં આવી છે, વાલને ટાઇટ કરવાની અને હેટલ હર્નિયાની સર્જરી કરવાની છે. આ 4 દરમિયાન મને થોડુંક જે દુખાવાને બધું હતું એ હમણાં બધું જ કમ્પ્લીટલી રિકવર થઈ ગયું છે. મને ટોટલી આઈ એમ 100% ફિલિંગ વેલ. સર્જરીને કોઈ આળવ અસર નથી. બધું હું ધીરે ધીરે ખાઈ શકું છું અને મારો વુંડ હિલિંગ અને ડૉક્ટરના કહ્યા પ્રમાણે હું જે ડાયટને ખોરાક ચાલુ રાખીશ તો મને આશા છે કે વિધિન 7 ડેઝ આઈ વિલ બી કમ્પ્લીટલી આઉટ ઓફ મેડિસિન. મારે દેર ઇઝ નો હમણાં પણ મને એસિડિટીની મેડિસિન તો બંધ જ કરવા આવી છે, પણ જે બીજી તો સપોર્ટિંગ મેડિસિન છે એ પણ બંધ કરી દેવામાં આવશે. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ડૉક્ટર ચિરાગ ઠક્કર કે મને ઓપરેશન કરીને મને એક રાસ્તા પર, સહી રાસ્તા પર માર્ગ બતાવ્યો અમને. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. અને આ બધાને લોકો રિક્વેસ્ટ કરું છું કે તમને કોઈ પણ પીએસ પ્રોબ્લેમ હોય ડૉક્ટર ચિરાગ ઠક્કરને તમે કન્સલ્ટ જરૂર કરો. ઓપરેશન કરાવવાના કે નહીં કરાવવા એ ડૉક્ટર તમને ડિસાઇડ કરીને કહેશે, પણ ડૉક્ટર ઇઝ વેરી ગુડ, ઇઝ વેરી પોલાઇટ એન્ડ હી ઇઝ વેરી કોઓપરેટિવ. થેન્ક યુ વેરી મચ. મારું નામ ચંદ્રેશ પટેલ છે, મારી ઉંમર 57 યર્સ. હું આણંદનો રહેવાસી છું. આજથી 3 મહિના પહેલાં મેં ડૉક્ટર ચિરાગ ઠક્કરને ત્યાં એસિડિટીનો પ્રોબ્લેમ, ગર્ડનું ઓપરેશન કરાવ્યું હતું. આજ મને 3 મહિના પૂરા થઈ ગયા છે.
આ 3 મહિના દ્વારા 3 મહિનાથી હું એસિડિટીની તો એકે ગોળી નથી લેતો. જે બીજી એકાદ ગોળી જે ચાલુ હતી એ પણ આજે ડૉક્ટર સાહેબે બંધ કરાવી દીધી છે. અને હું આ દરમિયાન બધું જ નોર્મલ રીતે ખાઈ શકું છું. જે વસ્તુ નથી ખાઈ શકતો તો હું જ્યુસ નથી પી શકતો, તો તીખી વસ્તુઓ સેવ એસિડિક આમળા કે ફ્રૂટ સંતરા કશું નથી ખાઈ શકતો. હું ઇવન કચોરી સમોસા કે પફ બર્ગર પણ ખાઈ શકું છું, જે પહેલાં હું નથી ખાઈ શકતો. આ 3 મહિના દરમિયાન મને થોડી નાની મોટી પ્રોબ્લમ થતી હતી, પણ ડૉક્ટર ચિરાગ ઠક્કરના કન્સલ્ટેશનથી એ બધી પ્રોબ્લમો દૂર થઈ ગઈ. એવી મેજર પ્રોબ્લમ કોઈ દિવસ નથી થઈ. અને આજ હું 101% કહી શકું છું કે આઈ એમ 100% ક્યોર એન્ડ આઈ ડોન્ટ નીડ મેડિસિન. હવે મને મેડિસિનની કોઈ જરૂરત નથી. ભવિષ્યમાં આ શક્ય થયું છે ખાલી મારે પોતા મારી રિસર્ચ દ્વારા, કે મેં ઇન્ટરનેટ પર જઈને સર્ચ કર્યું તો મને ખબર પડી કે આવી રીતે ઓપરેશન પણ થાય છે. કેમ કે આજ સુધી ના તો કોઈ મારા ડૉક્ટરે ફિઝિશિયને મને એડવાઇસ કરી હતી કે આવી કોઈ ઓપરેશન દ્વારા તમારી સર્જરી, તો એ જ કહેતા હતા કે તમને પૂરા ટાઈમ લાઈફ ટાઈમ તમને દવા લેવી પડશે. પણ ડૉક્ટર ચિરાગ ઠક્કરના કન્સલ્ટેશનથી એમના બિહેવિયર, એમનો જે ડૉક્ટર એનો જે પેશન્ટ પ્રતિ જે બિહેવિયર છે અને જે એકદમ પોલાઇટ ડૉક્ટર જે સજેશન એમની માસ્ટરી છે, એ હું એનો કાયલ થઈ ગયો છું. અને હું આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ડૉક્ટર ચિરાગ ઠક્કર કે એમના ટચમાં આવ્યો તો મને આ બીમારીથી નિદાન મળ્યું છે. હું લોકોને આ જ રિક્વેસ્ટ કરું છું કે તમને અગર કોઈ પણ એસિડિટીની લોંગ ટર્મની પ્રોબ્લમ હોય તો જઈને ડૉક્ટર ચિરાગ ઠક્કરને કન્સલ્ટ કરે. એ જે પણ સજેશન આપશે એ 101% તમારા બેનિફિટ માટે હશે. થેન્ક યુ ડૉક્ટર ચિરાગ ઠક્કર. થેન્ક યુ.